અમદાવાદમાં 16 સિવિલની ઓપીડીમાં દર્દીઓની લાઈનો ઓપીડીમાં સંખ્યાબંધ કેસી બારીમાંથી માત્ર બે જ બારી કાર્યરત હોવાથી હાલાકી હોસ્પિટલમાં કર્મચારીઓ પણ મોડા આવતા હોવાની ફરિયાદ અમદાવાદમાં 16 સિવિલના વર્ગ 4ના કર્મચારીઓથી હડતાલ ડીબી એન્ટરપ્રાઇઝ દ્વારા છેલ્લા 3 મહિનાથી પગાર અપાયો ન હોવાનો આક્ષેપ સરકાર કાર્યવાહી કરે તેવી માંગ અમદાવાદમાં કલેક્ટર ઓફિસ પર મજૂરોનો દેખાવ અસારવા આવેલા અર્ધ સરકારી રાજનગર મિલના કર્મચારીનો વિરોધ કર્મચારીઓને નોટિસ આપ્યા વગર જ અને જાણ કર્યા વગર જ છૂટા કરાવવાનો આક્ષેપ અમદાવાદમાં સેટેલાઇટમાં રેડિયો મિર્ચી રોડ પર અદાણી ગેસ લાઇનમાં સર્જાઈ ખામી રેડિયો મિર્ચી ટાવર રોડ પર ખોદકામ વખતે ગેસ લાઇન લીકેજ થતા સર્જાઈ ખામી સ્થાનિકોએ આવા સંજોગોમાં વૈકલ્પિક વ્યવસ્થાની કરી માંગ રાંધણ ગેસના ભાવમાં વધારો કોંગ્રેસના પ્રહાર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીની પ્રતિક્રિયા ભાજપને કારણે જનતા મોંઘવારીથી પરેશાન સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયા વધતા લોકોની સ્થિતિ બગડી 8 મહિનામાં સિલિન્ડર 165 રૂપિયાથી વધુ મોંઘો થયો સબસિડીના નામે લોકોને છેતર્યા સાબરકાંઠામાં હિંમતનગરમાં યુવા કોંગ્રેસે પોલીસ વડાને આપ્યો આવેદનપત્ર હેલ્મેટના ઈ મેમો બંધ કરવાની કરી માંગ સુરતમાં માંગરોળના નાની નારોલી ગામની જીઆઈપીસીએલ કંપનીના કામદારોએ કરી હડતાળ પગાર વધારાની માંગ સાથે 200 જેટલા કામદારોએ કંપનીના ગેટ બહાર એકત્ર થઈને વિરોધ કર્યો જૂનાગઢમાં કોંગી ધારાસભ્યે ધરણા કર્યા તાઉતે વાવાઝોડામાં નુકસાનમાં ખેડૂતોને પૂરું વળતર મળે તેવી માંગ ધારાસભ્ય સહિત કોંગી આગેવાનોએ પ્રાંત અધિકારીને આપ્યો આવેદનપત્ર સુરતમાં સોશિયો સર્કલ ખાતે બેન્કિંગ એકેડેમીને મનપાએ નોટિસ ફટકારી છે કોવિડ નિયમ ભંગ બદલ 3000 દંડ અને લખાવ્યું માફીનામું હવે નિયમ ભંગ થશે તો કરાશે કડક કાર્યવાહી સુરતના બારડોલીમાં આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું જોડાણ રદ કરવાને લઈને વિદ્યાર્થીઓના કોલેજ બહાર ધરણા કોલેજનું વીર નર્મદ યુનિવર્સિટી ખાતે જોડાણ યથાવત રાખવા વિદ્યાર્થીઓની માંગ 22 દિવસથી ચાલી રહ્યું છે આંદોલન રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુની અસરના કારણે રોગચાળામાં આંશિક વધારો શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં શરદી ઉધરસ અને વાયરસ તાવના કેસોમાં વધારો આરએમસીએ શહેરના 18 વોર્ડમાં ટીમ બનાવીને સર્વે હાથ ધર્યો રાજકોટમાં વેપારીઓ જિલ્લા કલેક્ટરને કરી રજૂઆત તહેવારોના સમયમાં દુકાન બંધ કરવાની સમયમર્યાદા દૂર કરવાની માંગ કરી છે વડોદરામાં કરજણ શિનોર તાલુકાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આપ્યો આવેદનપત્ર વરસાદ ખેંચાતા વિવિધ પાકને નુકસાન થયું નુકસાનીમાંથી ઉગરવા સરકાર આર્થિક પેકેજ જાહેર કરે તેવી માંગ કરી તો કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડાએ રાજ્ય મત્સ્ય ઉદ્યોગ પ્રધાન જવાહર ચાવડાને લખ્યો પત્ર પાકિસ્તાની જેલમાં બંધ ગુજરાતી માછીમારોને મુક્ત કરાવવા સરકાર કરે કોઈ પ્રયત્ન ન કર્યાનો આક્ષેપ કર્યો છે માછીમારોને મુક્ત કરાવવા પ્રયત્નો કરવામાં આવે તેવી માંગ કરી છે ગુજરાત હાઈકોર્ટમાં આજથી ફિઝિકલ સુનાવણી શરૂ થઈ છે કોવિડના નિયમોના પાલન સાથે કોરોના કાળમાં શરૂ પ્રથમ સુનાવણી કચ્છમાં ફિલ્મની શૂટિંગને લઈને ભુજ ખાવડા હાઈવે બંધ કરાયો છે વેકરિયા રણમાં શૂટિંગના કારણે રસ્તો બંધ થતા વાહન ચાલકો હેરાન પરેશાન દેશનો પ્રથમ વ્હીકલ સ્ક્રેપયાર્ડ ભાવનગરમાં શરૂ થશે જેના માટે સરકાર વર્ચ્યુઅલ શરૂઆત કરીને સ્ક્રેપયાર્ડના ધારાધોરણો નક્કી કર્યા છે જોકે યાર્ડ ક્યાં બનશે તે નક્કી કરાયું નથી આગામી દિવસોમાં આ યાર્ડ શરૂ થતા રોજગારીની અનેક તકો ઉભી થશે કચ્છના અબડાસા તાલુકા વિકાસ અધિકારીનો વિદાય સમારંભ યોજાયો જેમાં કોરોનાની ગાઈડલાઈનનો થયો ભંગ કાર્યક્રમમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓએ તોડ્યા નિયમો આણંદમાં વૃદ્ધનું નાસ્તાની દુકાનમાં મોત નાસ્તો કરવા ગયેલ વૃદ્ધ અચાનક નાસ્તો કરતા ઢળી પડ્યા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ મૃતક વૃદ્ધ દેદરડા ગામના રહેવાસી ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા સહિતની 5 માંગોને લઈને સોમનાથના ભાલકા તીર્થથી ગાંધીનગર સુધીની રેલીનું પ્રસ્થાન 7 મહિનાથી એક યુવક ગાયને રાષ્ટ્રમાતાના દરજ્જાની કરી રહ્યો છે માંગ સોમનાથમાં 80 કરોડના ખર્ચે બનનાર વિકાસકામોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે વર્ચ્યુઅલી લોકાર્પણ ઉદઘાટન પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા 4 પ્રોજેક્ટ સાઇટનો ડ્રોનનો નજારો નિર્માણ પામેલા પ્રોજેક્ટના આકાશી દ્રશ્યો આવ્યા સામે બનાસકાંઠાના ડીસામાં નવનિર્માણ પામેલા બ્રિજમાં થીગડા નગરપાલિકા અને નેશનલ હાઇવે ઓથોરિટીના વિવાદ વચ્ચે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટ પણ નથી લગાવાઈ રાત્રિ દરમિયાન બ્રિજ પર અંધારું છવાતા વાહન ચાલકો હેરાન છોટાઉદેપુરમાં પીપળવાણી શાળામાં શિક્ષકો ગેરહાજર છેલ્લા 3 વર્ષથી શિક્ષકો શાળામાં આવ્યા નથી ગ્રામજનોએ કંટાળી શાળાને કરી તાળાબંધી
सूरत में दक्षिण गुजरात यूनिवर्सिटी में अभ्यास करता अफगानी विद्यार्थियों में परेशानी व्यापी। यूनिवर्सिटी तंत्र द्वारा विद्यार्थियों ने बोला माहिती मेळवी, आ विद्यार्थियों की माहिती दिल्ली मोकलाशे। वडोदरा शहर में आवेली राजरी सोसायटी में दूषित पानी की समस्या, छेल्ला घणा दिवसों दूषित पानी आवतु होवानो स्थानिकोनो आक्षेप। विस्तार में गटर खुली होवाथी मच्छरजन्य रोगचाळो फैलावानो लोकोमां भय। वडोदरा में किशनवाड़ी विस्तार में दूषित पानी की समस्या, ऊंचा प्रेशर थी पानी आवता स्थानिको परेशान। दाहोद में रस्ता में रखड़ता ढोर थी लोको त्रस्त, शहर में रखड़ता 1200 थी वधु ढोर थी अनेकवार अकस्मात सर्जाया। अमरेली खांभा ने जाफराबाद ग्राम्य विस्तारों में वरसाद, खांभा नाना बारमण गामे वरसाद वरस्यो। अमरेली राजूला तेमज आसपास पंथक में वरसाद, धीमी धारे पंथक में पड़ो वरसाद, खेडूतों में खुशी की लहर। नड़ियादना संतराम मंदिर खाते अखिल भारतीय संत समिति गुजरात की बैठक, प्रदेश कार्यकारिणी की पहली बैठक योजाई, 137 संप्रदाय संत महंत रहा उपस्थित।